હા બરાબર છે, તો ખીવડી ગયું, મને ઝાડનો ત્યાગ કરી દીધો. તો ઝાડે પણ પંખીનો ત્યાગ કર્યો? આ પ્રોબ્લેમ આવી, ઝાડે પણ પંખીનો ત્યાગ કર્યો, પંખી પોતાની ઈચ્છાએ ઉડી ગયું હતું, એમાં ઝાડનો શું કોન્ટ્રીબ્યુશન? તો અમારા મેડમ કદાચ અમને દ્રષ્ટાંત કેવું કે આપીને નહીં સમજાવી શકતા હોય. અને પછી અચિંતાની મને લાઈટ થઈ આવી કે આપણે સાતો આઠમમાં રમતા હોઈએ, છ સાત હજાર હારી જઈએ તો પૈસા એમનો ત્યાગ કર્યો કે નહીં, આપણા પૈસાનો ત્યાગ કર્યો કે નહીં. ત્યાગ થયો, બંને બાજુથી એકબીજાનો ત્યાગ થયો. અને પછી પાછળમાં ભોગવવાનું આવે ને, ત્યાગ થયો તો ભૂજાતા એ નહીં. તો આ આનંદ જે છે એ ભોગવવાનો છે. કદાચ ધર્મને જે બહુ ધાર્મિક દ્રષ્ટિએ જુએ છે એના માટે અમારી પેઢી થોડી ખૂંચેલી હોઈ શકે, પણ આ સાથે હું આપ સામે એ પણ કહેવા માંગુ છું કે પ્લીઝ તમે પણ ક્યારેય તમારા બાળકોને આ બધી ફિલોસોફી ચોક્કસ સમજાવજો. અને જો સમજાવો તો એવો આગ્રહ ન રાખતા કે એમાં રૂટીન કે ફની દ્રષ્ટાંત ન લઈ શકાય, એ તો અમારા મગજમાં જો આ વાત લોજિકથી નહીં ઉતારો તો નહીં ઉતરે. આ બહુ સંપૂર્ણ અશક્ય, એને લોજિક કે કોઈ પ્રત્યક્ષ દ્રષ્ટાંતથી અમારા મગજમાં ઉતારવી બહુ જરૂરી છે. અને માટે કદાચ આટલા મહાન શ્લોકને આવા દ્રષ્ટાંતથી સમજાવવું એ અમારા મેડમ માટે પણ એટલું શોકિંગ હતું, પણ અમે એમને બહુ વિશ્લેષણ આપવાના પ્રયોજનમાં પડ્યા વગર આગળ વધી ગયેલા. તો આ વૈષ્ણવજન તો આખું એક એવું પદ છે જેમાં ખોવાઈ ગયા પછી કશાનું ભાન રહેતું નથી. કદાચ એવું લાગે કે ક્ષણભર માટે આપણે પણ મહેતાજીના સ્વરૂપે પરમાત્મામાં એક ડૂબકી ખાઈને બહાર નીકળ્યા છીએ, કારણ કે આપણી એટલી ક્ષમતા તો નથી કે સાગરના ઊંડાણમાં રહી શકીએ. પરંતુ મહેતાજી આપણને આ પદ જો સમજવા ઈચ્છીએ તો એટલા સક્ષમ તો ચોક્કસ બનાવે છે કે એમાં ઊંડા ઉતરી શકીએ. મોહ માયા લેપે નહીં જેને, દ્રઢ મય રાખે છે ના મનમાં મોહ માયા. પહેલા પહેલા અધ્યાયમાં અર્જુને હથિયાર હથિયાર એટલા મૂકી દીધા. સૌથી પહેલા તો બિચારો સાચું બોલી ગયો કે આ મારા પોતાના જ કાકા મામા ભાઈઓ શાળાઓ મારા ગુરુજનો બધા સામે ઉભા છે, એમને હું નહીં હણી શકું. પછી એને એમ થયું કે આમ તો ભગવાન માનશે નહીં, એટલે લાંબી લાંબી કથામાં પડ્યો કે જો હું આ બધાને હણીશ તો અમારું આખું કુળ નાશ પામશે, બધી પરંપરાઓ નાશ પામશે, સનાતન કુળ ધર્મ નાશ પામશે, સ્ત્રીઓ દૂષિત થશે, ખરાબ સંતતિ અને સંતાનો ઉત્પન્ન થશે અને આખી સમાજ વ્યવસ્થા ખરવાઈ જશે, માટે આ યુદ્ધ ન થવું જોઈએ. ત્યારે બીજા અધ્યાયના 11મા શ્લોકથી તો હજી ભગવાન ઉપદેશ આપવાનો શરૂ કરે છે, પણ એ પહેલા જ ભગવાન સૌથી પહેલો પ્રશ્ન અર્જુનને જે કરે છે એ છે કે જ્ઞેયવત્સલ નિત્ય સંન્યાસી, એને તું નિત્ય સંન્યાસી જાણ.
યોગ ન દ્વેષથી, જે કોઈનો દ્વેષ કરતો નથી, ન કાંક્ષતિ, કોઈની આકાંક્ષા રાખતો નથી. નિર્દ્વંદ્વો હિ મહાબાહો, હે મહાબાહુ જે નિર્દ્વંદ્વ છે, લાભા લાભો જયા જયો આ દ્વંદ્વ એને લાગતા નથી. નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે, સરળતાથી એ આ બંધનમાંથી છૂટી શકે છે. અને આ બંધન એટલે કયું? જેને શંકરાચાર્ય જે શબ્દ આપે છે કે પુનરપી જનન, પુનરપી મરણ, પુનરપી જનની જે કરે છે. આ જે બંધન છે, સતત ને સતત સાયકલિંગ કરતા જ રહો, કરતા જ રહો, એમાંથી ઈઝીલી છૂટી શકે છે. આ પ્રકારે જે જીવન જીવનારો છે, એ નિત્ય સંન્યાસી છે, એને ગીતાજી વૈરાગી કહે છે. અને મહેતાજી પણ આ જ વૈરાગ્યનો ઉલ્લેખ કરે છે અહીંયા. મોહ માયા લેપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. આ બંને પંક્તિઓ એવી છે કે જે ગીતાજીના બીજા થી લઈ અને છઠ્ઠા અધ્યાયનો તો સમગ્ર સાર આપે છે, અને પછી પણ પાછળ જે કેટલા કેટલા શ્લોકો આવતા હોય છે એ દરેકનો પણ નિચોડ આપનારી બે પંક્તિઓ છે. મોહ માયા લેપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. કારણ કે તો બહુ પાયાની વસ્તુ છે મોહ, તો એમાં ફસાઈ ગયા તો સાવ બેઝમાં થઈ જાય, એલિમેન્ટરી રાઉન્ડમાંથી જ ગયા, પછી આગળ વધવાની વાત તો બહુ દૂર રહી. અને માટે મોહ છોડવો એ બહુ પાયાની વસ્તુ છે. ભલું થયું ભાગી જંજાળ, સુખેથી બચશું શ્રી ગોપાળ. આને મોહ છૂટ્યો કહેવાય. કદાચ આવું તો ના કહી શકું કે મોહ છૂટ્યો કહેવાય, કારણ કે મહેતાજીનો મોહ હતો જ નહીં, પણ એમણે એ વસ્તુ એક્સપ્રેસ આ શબ્દોમાં કરી કે ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી બચશું શ્રી ગોપાળ. મોહ માયા લેપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. રામ નામ શું તાળે રે લાગી, સગળ અતિરથ તેના તન મારે. રામ નામ શું તાળે રે લાગી, જીવા થકી અસત્યના ઉચ્ચરે. એમાં પણ આપણે વાત કરી કે અસત્ય ન ઉચ્ચરે, મતલબ કે સત્ય રૂપી ઈશ્વરની જે સતત ને સતત આરાધના કર્યા કરે છે, તો ત્યાં જે અપ્રત્યક્ષ પરોક્ષ રીતે જે બાબત મહેતાજી બતાવે છે એ જ અહીંયા સીધા શબ્દોમાં બતાવે છે કે રામ નામ શું તાળી રે લાગી. ગીતાજી ભક્તિમાં નવધા ભક્તિ જે જણાવે છે એમાં પણ કહે છે કે સ્મરણ એમાંની એક બહુ પ્રાયોગ છે. અને 11મા અધ્યાયમાં જ્યારે ભગવાન જણા પોતાના સ્વરૂપો જણાવે છે, પોતાની શ્રેષ્ઠતા, પોતાનું ઐશ્વર્ય દર્શાવે છે, ત્યારે પણ કહે છે કે દરેકે દરેક યજ્ઞોમાં શ્રેષ્ઠતમ યજ્ઞ રૂપે નામ જપ, સતત ને સતત સ્મરણ, નામ જપનો યજ્ઞ એ હું છું. તો ઈશ્વર સ્વયં જેને પોતાની ઉપમા આપતો હોય એ વસ્તુ કેટલી પાવરફુલ હોઈ શકે એના વિશે શંકાને કોઈ સ્થાન નથી. રામ નામ શું તાળી ને લાગી, સકળ તીરથ જેના તન મારે. હવે આપણે આટલી બધી વાત કરીએ એના પછી સકળ તીરથ જેના તન મારે, આ વાતને ખાસ કોઈ જસ્ટિફિકેશન કે ક્લેરિફિકેશનની જરૂરત રહેતી જ નથી. સત્સંગનું શું મહત્વ છે એ આપણે બધા જાણીએ છીએ કે પેલી વાર્તા એક છે ને કે નારદજીએ એક કીડાને એકવાર પૂછ્યું કે સત્સંગનો શું મહિમા છે, અને કીડો ત્યાં ત્યાં મરી ગયો. પછી પોપટને પૂછ્યું, એ ત્યાં ત્યાં મરી ગયો. પછી ગાયને પૂછ્યું કે સત્સંગનો શું મહિમા, એ ત્યાં ત્યાં મરી ગયો. નારદજી બિચારા દુઃખી દુઃખી થઈ ગયા કે આ તો સવાલનો જવાબ તો મળતો નથી, એ તો ઠીક, જેને પૂછું છું એ બિચારાનો મૂડ ખરાબ થાય છે, મરી જાય છે. પછી એક યોગી મળ્યા, એટલે ડરતા ડરતા એને પૂછે છે કે જે સત્સંગનો મહિમા શું. ત્યારે યોગી જવાબ આપે છે કે તમે હજી ન સમજ્યા સત્સંગનો મહિમા શું. હું એક આત્મા સ્વરૂપે મામૂલી કીડો હતો, તમારી સાથેના એક પ્રશ્ન માત્રથી ઉપર ઉઠતા 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 હું માણસના દેહમાં આવી ગયો, અને હવે તમે મને પૂછો છો સત્સંગનો મહિમા શું. તો સકળ તીર્થ જેના તન મારે, આના માટે તો કંઈ કહેવાનું રહેતું જ નથી. ગીતાજીમાં પણ જ્ઞાન માર્ગમાં આગળ વધવા માટે ભગવાન જે રસ્તો બતાવે છે એમાં એમ જ કહે છે કે એ તત્વદર્શીઓ જેણે ઈશ્વરને જાણ્યા છે, જેણે પરમાત્માને પિછાણ્યા છે, એના સાચા સ્વરૂપને ઓળખ્યું છે, તું એમની પાસે જા, એમની સેવા કર, અને પછી પ્રશ્નો પૂછે, એ પ્રશ્નોના જવાબમાં તને જે ઉત્તરો મળશે
વચ્ચેના શ્લોક એકબીજાના ભાષાંતર ગણી શકાય એવા ઘણા શ્લોકો અને પદ છે. પણ આ રીતિ એવી છે જેના માટે સીધે સીધું કદાચ કશું કહી શકાતું નથી, પરંતુ સમગ્ર ગીતાજીનો નિચોડ જે નીકળે છે કે તસ્મા યોગી ભવ અર્જુન, હે અર્જુન તેથી તું યોગી બન. યોગી બનવું એ શું છે? સમત્વમ યોગ ઉચ્યતે, સમતા. દરેક પરિસ્થિતિમાં જે સમતા જાળવે છે એ યોગી છે. અને જ્ઞાન ભક્તિ કે કર્મ કોઈના પણ માર્ગે આગળ વધનારમાંથી જે શ્રેષ્ઠતમ છે એ યોગી છે. અને આ યોગીની કક્ષાએ ત્રણેય વ્યક્તિઓ પહોંચવાની છે, જે જ્ઞાન માર્ગે ચાલે છે, ભક્તિ માર્ગે ચાલે છે કે કર્મ માર્ગે ચાલે છે. તો યોગી બનવું એ સર્વશ્રેષ્ઠ બાબત છે. અને એક યોગી એ પોતે સ્વયં હાલતું ચાલતું પરમાત્માનું મિનિએચર કહી શકાય કે એમનું પ્રત્યક્ષ સ્વરૂપ કહી શકાય. અને માટે એના તનમાં સકળ તીર્થ રહેલા છે કે એક પથ્થરને જોવાથી પણ આપણામાં જો શ્રદ્ધા જાગે છે, કારણ કે એને આપણે ઈશ્વર તરીકે જોઈએ છીએ. જો આપણે એને એક પથ્થર તરીકે જોઈએ છીએ તો કાં તો એ ગોળ પથ્થર છે, કાં તો કોઈ માણસના આકાર માનેલો પથ્થર છે. પણ ત્યાં આપણી શ્રદ્ધા કામ કરાવે છે અને એ પથ્થરને ઈશ્વર બનાવે છે. તો એને જોઈ અને આપણામાં જો એટલી શ્રદ્ધા જાગી શકતી હોય તો એક સાક્ષાત વ્યક્તિ જે આપણી સામે જીવંત ઊભા છે, જેમણે પરમાત્માને જાણ્યા છે, પરમાત્માને પીછાણ્યા છે, એને જોયા પછી બીજા કોઈ પણ તીર્થમાં જવાનો કોઈ મતલબ રહેતો જ નથી. આ કોઈ એવી વાત થઈ કે આપણે એવરેસ્ટ ચડી લીધો હોય અને પછી કોઈ ચોટીલા ડુંગર ચડવાનું કહે તો બહુ નાની વાત લાગે. જેણે વૈષ્ણવજનના દર્શન કરેલા છે એને પછી કોઈ બીજા તીર્થની જગ્યા રહેતી નથી, એમાં જવાનો અવકાશ જ રહેતો નથી. સકળ તીર્થ એક વૈષ્ણવજનના તનમાં જ સમાઈ ગયેલા છે. તો આ દરેકે દરેક જગ્યાએ માત્ર પ્રત્યક્ષ અર્થ ન લેતા એક નવા દ્રષ્ટિકોણથી, એક નવી આઈસાઈટ, નવો વ્યૂ કેવી રીતે, જો આપણે ગીતાજી અને મહેતાજીના પદ દરેકને જોવા, જાણવા અને જાળવવાની કોશિશ કરીએ છીએ તો એ કદાચ ઘણું વધારે બોધ આપનારું બની શકે છે. મહેતાજી આપણને જે કહેવા ઈચ્છે છે એની આપણે વધારે નજીક જઈ શકીએ છીએ, કારણ કે સંપૂર્ણ તો આપણે પામી જ નથી શકવાના. જો સંપૂર્ણ પામી શક્યા હોત તો એના માટે આપણામાં ભેદ ન હોય. આપણે એમની હારમાળા જયંતી કે એમના કથન કવન ને શ્રવણ માટે એકત્રિત ના થયા હોત, કોઈ બીજા આપણા કથન શ્રવણ કરતા હોત, જો આપણે પોતે જ એમને સંપૂર્ણ પામી ચૂક્યા હોત તો બારીમાંથી હું તમને જોયા કરું શું હોય શકે? બારીમાંથી તમે મને જોયા કરો એ શું હોય શકે? કદાચ આપણી દ્રષ્ટિ એકબીજામાં હજી પૂરી ભળી રહી હોય, નહીતર વચ્ચે આ બારી જેવું શું હોય શકે? મહેતાજી અને આપણી વચ્ચે કંઈક આવી બાબત રહેલી છે. અને ફરી એકવાર હું મારી એ જ અનુભૂતિ અભિવ્યક્ત કરવા માંગુ છું કે જ્યારે જ્યારે પણ ઘરમાં વાત થતી કે વૈષ્ણવજન કે ગીતાજીના શ્લોકો વિશે વાત કરવા જવાની છું, ત્યારે મનમાં એક ડર રહેતો કે આ બધી બાબતોને હું સમજાવી શકીશ કે સ્ટેજ ઉપર મારી અનુભૂતિ કે મારી સમજણને શબ્દો આપી શકીશ કે નહીં. પણ અત્યારે મને જે અનુભૂતિ થાય છે એ આવી છે કે વૈષ્ણવજન એક વિશાળ દરિયો છે અને એમાંથી જો મારે બે ચાર ટીપા સામે મૂકવાના હોય તો એ કદાચ મારા માટે કોઈ અઘરું કામ નથી. એ વિશાળ દરિયામાંથી હું બે ચાર ટીપા તો સામે મૂકી શકું છું. કંઈક આવી જ ફિલિંગ અત્યારે આવી રહી છે મને. અને અંતિમ બે પંક્તિઓ એમાંથી એક તો એવી છે જેના વિશે હું પોતે કશું કળી નથી શકતી કે ભણે તર સૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યારે. હજી મારા માટે એ સંશોધનનો વિષય છે કે એકોતેર કુળ શું કામ, અથવા તો કદાચ મને જાણવા નથી, મારી મારી નાનકડી સમજણની બહાર એ વસ્તુ રહેલી છે. પણ આપણે અહીંયા જોયું કે સફળ તીરથ તેના તનમાં રહે તો ભણે નરસિંહનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યા રે બધા તરી જવાના છે. તો ઓફકોર્સ એકોતેર તો મહેતાજીની બહુ નજીકના અને એમના વારસદારો છે તો એ તો સામાન્ય તરફ તરી જવાના છે. આ પંક્તિ વિશે હું ખાસ
હું જ એ આ
પ્રાપ્ત થાય છે. તો મહેતાજી એને કહે છે કે શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે. અને ગીતાજીનો 11મો અધ્યાય જેમાં અર્જુન કહે છે કે હે કૃષ્ણ,